વેલકમ બેક ફ્રેન્ડ્સ, બુક બકર શો માં આજે ફરીથી હું તમારું સ્વાગત કરું છું. જેમ દર વખતે આપણે નવા નવા પુસ્તકોની વાત કરીએ છીએ, નવી નવી વાર્તાઓની વાત કરીએ છીએ, અલગ અલગ લેંગ્વેજીસમાં જે લિટરેચર લખાઈ રહ્યું છે એની વાત પણ હું ક્યાંક કરતી રહું છું, તો એવી જ રીતે આજે મારે વાત કરવી છે ગુજરાતી ભાષાના એક ખૂબ જ જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર વર્ષા અડાલજાની. ગુજરાતી સાહિત્યમાં આજે પણ એમનું નામ બહુ જ ગૌરવભેર લેવાય છે. તદ્દન નવા વિષયો સાથે વર્ષાબેન એમની વાર્તાઓ અને નવલકથાઓ લઈને આવે છે અને એમાં સંવેદનાઓ અને લાગણીઓ ખૂબ ભરપૂર ઝીલાઈ હોય છે. આજે મારે વાત કરવી છે એમની જ એક વાર્તા ફાંસ વિશે. વાર્તાનું શીર્ષક જ ખૂબ રોમાંચક છે. આ વાર્તાનું જે મધ્ય બિંદુ છે, જે કેન્દ્ર બિંદુ છે, એ એક સ્ત્રી છે, એક યુવતી છે કે જે કોલેજમાં ભણવા માંગે છે, જેના બહુ જ બધા સપના છે, જેને બહુ જ ગાવું પણ ગમે છે, એને સંગીતનો ખૂબ શોખ છે, એને મૂવીઝ જોવા ગમે છે અને એને પ્રોફેસર બનવું છે. એ જ્યારે એની કોલેજમાં લેડી પ્રોફેસર્સને જોવે છે ત્યારે એને એમ થાય છે કે મારે પણ હું પણ આવી બની શકું અથવા આમની જિંદગી કેટલી સરસ છે. અને જ્યારે એ લેડી પ્રોફેસરને એના પતિ જે પ્રોફેસર હોય છે એ પણ જ્યારે એમના માનમાં વક્તવ્ય આપે છે અને એમની પ્રશંસા કરે છે ત્યારે તો એ ખૂબ અચંબિત થાય છે. આ યુવતીના જે મમ્મી પપ્પા છે એ મુંબઈમાં રહે છે વર્ષોથી, પણ છતાંય જ્ઞાતિના વાડાઓમાં બંધાયેલા છે, એટલે એ આ બધી વસ્તુઓમાંથી બહાર નથી આવી શકતા. અને સામે પક્ષે યુવતીના સપનાઓ ઘણા ઊંચા છે, ઘણા અલગ છે. એને જીન્સ પહેરવું છે, કુર્તી પહેરવી છે. અને અચાનક એના માતા પિતા, એ જ્યારે કોલેજના ફર્સ્ટ ઇયરમાં છે, હજી એને જિંદગી જીવવાની શરૂઆત કરી છે, એને પાંખો ફૂટી છે અને ત્યારે જ એના મમ્મી પપ્પા એના માટે છોકરો જોવાની આખી જે વાત છે એ લઈને આવે છે. અને એક બે છોકરાઓ બાદ જે ત્રીજો છોકરો છે કે જે પણ ખાલી કોલેજના બારણા સુધી જઈને પાછો આવી ગયો છે એની સાથે એનું નક્કી કરી નાખે છે. એ છોકરાનું ઘર કુટુંબમાં એના મમ્મી પપ્પા, છોકરાના મમ્મી પપ્પા મરણ પથારીએ છે, કોઈ ભાઈ બહેન નથી અને બે ઓરડાનું ઘર છે. અને એ છોકરો કંઈક દુકાને કંઈક લે વેચનું કામ કરે છે, એટલે દીકરીના મમ્મી પપ્પાને એમ થાય છે કે આનાથી રૂડ તો બીજું શું હોય. અને જે યુવતી છે એનું નામ રક્ષા છે, એને ખૂબ જ આઘાત લાગે છે. એ જ્યારે બહુ જ રડે છે, એના મમ્મીને કહે છે કે મારે આ હજી વાર છે, મારે આ જિંદગી જીવવી છે, ત્યારે એની મમ્મી બહુ સરસ જવાબ આપે છે કે બેટા, સ્ત્રી એટલે તો મીઠાની પૂતળી કહેવાય, એણે હંમેશા આખી જિંદગી ઓગળવાનું જ હોય. તો કેમ આ વાર્તાનું નામ ફાંસ છે, એના લગ્ન થાય છે કે નહીં, અને થાય છે તો એ દુઃખી થાય છે કે સુખી થાય છે, અથવા એના પછીની જિંદગી શું છે, એ આખી વાર્તા મારી ઈચ્છા છે કે તમે લોકો જાતે જ વાંચો. પ્રતિલિપિ પર આ વાર્તા નિઃશુલ્ક ઉપલબ્ધ છે, અહીંયા લિંક હું આપી રહી છું. વાર્તા વાંચો, એના સંવેદનોને અનુભવો અને આપનો પ્રતિભાવ ચોક્કસ આપજો. ફરી મળીશું આવતા અઠવાડિયે નવી વાર્તા નવા પુસ્તક સાથે. ત્યાં સુધી આવજો.